स्वविश्ववंद्यो महतम कवीनाम गुरुर्मनीषी कविकालिदासः यत्काव्यपीयो सरस प्रवाह स्वादामितानंदमयो हि लोकः ख्यातः कृतिशोऽपि च कालिदासः शुद्धा सुधा स्वादुमती च यस्य वाणी मिषाच्छन्दमरीचिगोत्रः सिन्धुः परम पारमवापकीर्तिः। निर्गता सुनवाकस्य कालिदासस्य सूक्तिषु प्रीतिर् मधुरसांद्रासु मंजरीष्विव जायते। पुरा कवीनां गणना प्रसंगे कनिष्ठिकाधिष्ठित कालिदासः अद्यापि तत्तुल्य रवे तत्तुल्य कवेरभावत् अनामिका सार्थवती बभूव। नमो नमः सर्वेभ्यः, सादरं जय श्री कृष्णः। सर्वेषां कालिदासानुयायिनां अभिज्ञान शाकुंतल अनुरागिणां संस्कृत जीवितानां संस्कृति जीवितानां च सर्वेषां जिज्ञासूनां कृते विशेष रूपेण शास्त्री द्वितीय कक्षीयाणां विद्यार्थिनां कृते श्री सोमनाथ संस्कृत विश्वविद्यालयेन निर्धारिते प्रथमे प्रश्नपत्रे अनिवार्य संस्कृतम् इत्यत्र महाकवि कालिदासेन विरचितम् अभिज्ञान शाकुंतलम् वर्तते। तत्र अस्माभिः षट् अंकाः पठिताः वर्णिताः दृष्टाः अवलोकिताः सन्ति। सम्प्रति सप्तमांके कानिचन व्याख्यानानि कृतानि सन्ति। तो आपणे जोईए तो जे मातली अने राजा बने ત્યાંથી સ્વર્ગમાંથી આવે છે આગળ, એમ મને ત્યાંથી નીકળતા નીકળતા આવી રીતે જોયું હતું કે દીવો કસહ ત્વચરિતમ લિખંતી, આ આપણા વડવાઓ આગળમાં દીવો કસહ એટલે દેવાહા, દેવો આનું ચરિત્ર લખતા હતા અને જીવન ગાથાનું ગાયન કરતા હતા એવા દુષ્યંતનું વર્ણન મહાકવિ કાલિદાસે કર્યું છે। એટલા માટે અનામિકા સાર્થવતી બભુવા, એટલા માટે કોઈ પણ તમે ભવિષ્યમાં કદાચ સારા લેખક બનો કે સારા કવિ બનો આગળમાં, અને મહાકવિ પણ બની શકો, કંઈ અઘરું નથી। કાલિદાસ જ્યારે લગ્ન પહેલા એને કંઈ આવડતું નહોતું આપણને ખબર છે આગળમાં, એટલે લગ્ન કરી લેશો એટલે તમે કવિ મહાકવિ લેખક ને મહાલેખક તો ન કહેવાય આગળમાં, એવા તમે આરામથી બની શકશો આગળમાં। પણ નાયક આવો ગુજ્જો આવો રાખજો કે જેથી આપણે હાસ્યપાત્ર ન બનીએ આગળમાં અમે, કારણ કે રઘુવંશના રામનું વર્ણન કરેલ છે। વિશેષ જોઉં તો રઘુવંશમાં જોઈએ તો આગળમાં અમે દિલીપથી ચાલુ કરેલ છે, ભલે આગળ સૂર્યથી નહીં પણ થોડું ઘણું વર્ણન છે, પણ સૌથી વધારે પહેલા અંકમાં જોઈએ તો દિલીપ અને સુદક્ષિણાનું જ વર્ણન છે આગળમાં, એમ કરતાં કરતાં રામ સુધી, આમ તો અગ્નિવર્ણ સુધી વર્ણન છે। પણ કહેવાનો મતલબ એટલો થાય કે નાયકનું ચયન તમે, નાયકની પસંદગી આવી કોઈ કાલિદાસને હૃદયમાં રાખીને કરજો આગળમાં। એમ કાલિદાસ અત્યારે કાલિદાસ છે તેનું કારણ છે કે દીવો કસહત્વ ચરિતમ લિખંતી, કેવી રીતે તો કે વિચ્છિત્તિ શેષઈ સુરસુંદરીણામ વર્ણે રમી કલ્પલતાં સુકેશુ વિચિંત્ય ગીત ક્ષમ અર્થજ ક્ષમમ અર્થજાતમ દિવો કસહ ત્વચરિતમ લિખંતી આગળમાં અમે। એટલા માટે કહે છે કે ગીત ક્ષમમ ગાતુમ યોગ્યમ કે ગાયન સમર્થમ સુરસુંદરીણામ અનેન વિચ્છિત્તિશેષૈહિ એવા વર્ણૈહિ, એટલે લાક્ષા જેને કહેવાય આગળ, જેમાંથી લાલ નીકળે આગળમાં, અથવા કારામાં કદાચ આવતું હશે જો, પણ લાલ વધારે હોય એમાંથી આવી રીતે લખતા હોય આગળમાં। એટલા માટે એનાથી લઈ કેમાં લખે છે તો કે કલ્પ લતાં સુકેશુ કાશામ તો કે સુર સુંદરીણા, દેવોની જે કંઈ અપ્સરાઓ છે જે કંઈ પત્નીઓ છે એ કલ્પલતાના વસ્ત્રમાં ગીત ક્ષમમ અર્થજાતમ વિચિંત્ય આગળમાં અમે, કારણ કે પદ સ્વાભાવિક છે કે કોઈ પણ લખીએ તો પહેલાં વહેલા માનસિક આવી જતું હોય છે આગળમાં અમે। એટલા માટે મુનિત્રયમ નમસ્કૃત્ય તદુક્તિ પરિભાવ્ય ચ વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીયમ વિરચ્યતે રચયામી, કેવી રીતે બને હજી તો શરૂઆત છે,
नत्वा सरस्वतीं देवीं शुद्धं गुण्यं करोम्यहं पाणिनीय पर प्रवेशाय लघु सिद्धांत कौमुदीम अहम करोमी केवी ते बने कारण के मानसिक आवी जातु होय छे आगळ में गमे ते कारण के कवि कोई पण होय आपणे कई पण लखीए मोठे लखता होय आपणे बे तन पेज लखवा होय तो मानसिक आखे को आवी जातु होय छे पछी एने लिखित में नाखता होय आगळ में એટલા માટે કહેવાનો મતલબ એ કે આવા રાજાને લઈને આવા દુષ્યંત જેવા રાજાને લઈને કે જેમાં દેવો પણ એની જીવનગાથાનું કવન કરે છે આગળમાં અમે એમ જોતા જોતા ત્યાંથી બંને આવે છે અને પછી કહે છે કે મત્સ્પાર્શ્વમાં નિયતે જેવી રીતે આઠમા શ્લોકમાં આપણે જોયું હતું આગળમાં કારણ કે ત્યાંથી સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરે છે આગળમાં અમે એમ લાગે છે કે જે નીચે ઉતરતા હોય ત્યારે પર્વતને જોવે છે અને પૃથ્વીને જોવે છે એટલા માટે એવું લાગે છે કે પૃથ્વી છે એ પર્વતના શિખરો ઉપરથી માની લ્યો કે ધીમે ધીમે ઉતરે છે પણ આપણે ઉતરતા હોય આવું આપણને ભાન ભાસ થતો નથી આગળ અમને આવી રીતે વૃક્ષ જેવી રીતે વૃક્ષોના પાન દેખાય અને વૃક્ષોની સ્વાભાવિક છે કે ડાળો દેખાતી હોય અને નદીઓ પણ આવી રીતે દેખાતી હોય આવી રીતે જોઈએ તો એ આપણી પાસે આવે છે પણ ઉલટું થાય છે કે આપણે એની પાસે જતા હોઈએ આગળમાં એમ કરતાં કરતાં આવી રીતે જોયું હતું કે હેમકૂટ પર્વત છે એ શું છે તો કે તપઃ સંસિદ્ધિ ક્ષેત્રમ જ્યાં તપ કરવાનું એક સારામાં સારું સ્થાન હોય તો હેમકૂટ છે અને હેમકૂટની અંદર કોણ તપ કરે છે તો કે સુરાસુર ગુરુ સ્વયં ભુવત મરીચેર્યઃ પ્રબભૂવ પ્રજાપતિઃ સુરાસુર ગુરુ સોત્ર સપત્નીકસ તપસ્યતિ આગળમાં મેં એટલા માટે જે સ્વયં ભુવત એટલે સ્વયં ભુવ અપત્યમ સ્વયં ભુવ આગળમાં એટલે કોણ આવી જાય તો કે મરીચી અને એનાથી જે ઉત્પન્ન જે કંઈ પ્રજાપતિ છે એ કોણ છે તો કે સુરાણામ અસુરાણામ ગુરુ એટલે પિતા એવો મારી ચ મરી છે હે અપત્યમ પુમાનિતિ મારી ચ એટલે ચોથી પેઢી આ કણું આવશે જેવી રીતે આગળ આપણે જોશું આ સપ્તમ અંકમાં આગળમાં એ તપસ્યતી એટલે તપશ્ચર્યામ કરો તી કેવી રીતે સપત્ની કહા એકલો નહીં ભગવાન રામે પણ યજ્ઞ કર્યો તો અશ્વમેધ ત્યારે સ્વાભાવિક છે કે નિર્વાસિત સીતા હોવાથી અયોધ્યામાં નહોતા એટલા માટે એની સોનાની મૂર્તિ બનાવી હતી આગળમાં અમે એટલા માટે કોઈ પણ યજ્ઞ કાર્ય કરો ધાર્મિક ક્રિયા કરો તો પત્ની રાખજો નકર ફળની આશા બહુ ઓછી રાખજો એકલાથી ફળ ન મળે ન મળે ન મળે કારણ કે અર્ધું આંગણ શરીરનું ન હોય તો આપણે જીવી ન શકીએ આગળમાં એમ એવી રીતે કહીએ છીએ આગળમાં અમે એમ કહી આનાથી કારણ કે આ તો કાલિદાસ છે જેટલું તમારે જોવું એટલું જોવું આ પ્રત્યક્ષ કાલિદાસ નથી પ્રત્યક્ષ આપણું બ્રહ્માથી લઈને 2020 સુધીનું આ વર્ણન છે જેવી રીતે આજે 13-10-2020 મંગળવાર ત્યાં સુધી નહીં આ તો હવે 4020 કરો તો એ કંઈ ખોટું નથી હજી આગળના 2000 મૂકી દો આગળમાં કારણ કે માની લ્યો કે સતયુગનું પણ વર્ણન છે 1993 છે 1999 છે અને અત્યારનું 2020 નહીં 4020 કરો તો કંઈ ખોટું નથી એટલા માટે અનામિકા સાર્થવતી બભુવ અદ્યાપી તત્તુલ્ય કવે હે અભાવાત કાલિદાસ કોણ કાલિદાસ સમાન કોણ છે તો કે કાલિદાસ જ છે અનંતભાઈ મૂકી દેવાનું આગળમાં અમે રામ રાવણ યુદ્ધમ કીદૃશમ તો કે રામ 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 રાવણ હરિવા રામની ઉપમા કોને આપી કારણ કે રામમાં જે ગુણ છે એની અમુક 20-25% તો ગુણ જોઈને તો ઉપમા થઈ શકે ચંદ્ર જેવો સુંદર છે પણ અમુક સૌંદર્ય તેમાં હોય ને તો આવી રીતે ઉપમા અલંકાર કે આવી રીતે આપી શકાય આગળમાં એમને એવી રીતે જોઈ અને ત્યારે રાજા કહે છે કે આવા જો સુરાણમ અસુરાણમ સપત્ની કહ એવો ગુરુ હો એટલે પિતા તપશ્ચર્યામ કરો તી તો સ્વાભાવિક છે કે આપણે એની સાથે તપમાં ન બેસીએ તો કાંઈ નહીં પણ એને વંદન તો કરવા જ જોઈએ આગળમાં અમે એટલા માટે હજી તમે કદાચ લગ્ન થઈ ગયા હોય તો જોજો ક્યાં ક્યાં નાળિયેર વધારીએ આગળમાં અમે બિલાડી આડી ઉતરે તો એ આપણે ધ્રુજવા માંડીએ આગળમાં અમે અને છે એ હકીકત છે 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 આગળમાં અમે સ્ફૂર્તિ ચબાવું કુતફલમ ઇહ અસ્ય જેવી રીતે આગળ આવી ગયો કે જેવી રીતે કોકિલારમમ
સૂતવા, કારણ કે કોયલનો અવાજ પણ કોઈ પણ શુભ ઘડીમાં જાઓ ત્યારે શુકનનું પ્રતીક છે. આગળમાં તમે જે ઈચ્છો તે થાય, થાય ને થાય, વિચારી જ લેવાનું, એમાં કંઈ નથી. કારણ કે આ કાલિદાસ છે, કાલિદાસ એને કહેવાય કે સર્વશાસ્ત્ર જ પ્રત્યક્ષ લાઇબ્રેરી હોય એને કાલિદાસ કહેવાય. આગળના એમ લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી, કાલિદાસ પાસે વહી આ જાઓ. કાલિદાસ પાસે એટલે અભિજ્ઞાન શાકુંતલ પાસે વહી આ જાઓ, રઘુવંશ પાસે વહી આ જાઓ, એટલે સાહિત્ય આપણે જીવન જીવતા શીખવાડે છે. અને પ્રદક્ષિણી કૃત્ય ભગવંતમ ગંતુમ ઈચ્છામી, અને એની પ્રદક્ષિણા કરીને સ્વાભાવિક છે કે આગળ મારે જવું જોઈએ. આગળમાં અમે આવી રીતે રાજા છે, છેલ્લે સંસ્કાર સંપન્ન છે, કારણ કે માતલીએ કીધું ને આવી રીતે વંદન કરવા નહોતા ગયા. બીજા કે ઘાલો આપણે મંદિરે જઈએ એમ નહીં, પોતે કેને બીજા આવે ત્યાં માનજો. આગળમાં અમે આવી રીતે કહી અને ત્યારે માતલી કહે છે કે પ્રથમ કલ્પ જે તમારો વિચાર છે એ અતિ ઉત્તમ છે, અને નાટ્ય ન અવતીર્ણવ. અને ત્યારે સવિસ્મયમ દસમો શ્લોક વંશસ્થ છંદમાં ત્યારે બોલે છે, ઉપોટ શબ્દાન રથાંગને મયઃ પ્રવર્તમાનમ ન ચ દૃશ્યતે રજઃ અભૂતલ સ્પર્શતયા નિરુદ્ધ સ્તવાવતીર્ણોપિ રથો ન લક્ષ્યતે. આવી રીતે પોતાને પોતે કહે છે, કારણ કે અત્યારનો કંઈ રસ્તા પર નથી ઉતરતા, નકર તો ધૂળની ડમરી હોય સ્વાભાવિક છે. જેવી રીતે ગઈકાલે વાત કરી કે આવી રીતે હોય, સ્કૂટર લઈને જતા હોય તો ખબર પડી જાય કે એરપોર્ટે ભાઈ પહોંચ્યા છે કે ભાઈ આવે છે. આગળ અમે એટલા માટે કહે છે કે ઉપોઢ શબ્દ અભૂતલ સ્પર્શ તયા, ભૂતાન લાતી પાલયતી ભૂતલમ, ભૂતલસ્ય સ્પર્શ, ભૂતલ સ્પર્શ ન ભૂતલ સ્પર્શ, અભૂતલ સ્પર્શ, અભૂતલ સ્પર્શે ન અથવા અભૂતલ સ્પર્શસ્ય ભાવ, અભૂતલ સ્પર્શતા તયા. ભૂતલ ઉપર સ્પર્શ ન કરેલ હોવાથી રથાંગાનામ નેમયઃ પ્રધયઃ ઉપોઢ શબ્દાઃ, ઉપોઢ પ્રારબ્ધ શબ્દ સ્વન ધ્વનિ એહી તે. ઉપોઢ શબ્દાઃ ન સંતિ, કારણ કે જે કંઈ વૃક્ષો છે એ વૃક્ષોના પૈડા છે એમાંથી એક સહેજ પણ અવાજ આવતો નથી. આ હેમકૂટનું વર્ણન આવો છે, આવું સ્વર્ગમાંથી આવે એટલે આવું હોય. કારણ કે સારી સીટી જેવું તો આપણે કેવું દેખાતું હોય, તો સ્વર્ગ સ્વાભાવિક છે કે કેવું હોય એ આની ઉપરથી વર્ણન કરે છે. આગળમાં અમે એટલા માટે જે કંઈ સ્વર્ગનું વર્ણન છે એમને એમ નથી. આગળમાં અમે સ્વર્ગનું જે કંઈ છે એમને એમ નથી, એટલા માટે આવી રીતે કહી અને આગળ કહે છે. આગળમાં એમ કે રજસ્ચ પ્રવર્તમાનમ ન દૃશ્યતે, રજઃ ધૂલિહિ કે ધૂલિકા, જે કંઈ મૂકો એ બાલા કયો કે બાલિકા કયો, બે એકનું એક, ધૂલિહિ કયો કે ધૂલિકા. રજ તો સ્વાભાવિક છે કે એનાથી પણ થોડીક ઓલી હોય છે. આગળમાં અમે જે સહેજ હોય ને ઈગો રજ, બીજું શું છે, ગાયની ગાયનો પગ અડે અને જે ધૂળ ઉડે ઈગો રજ. એટલા માટે કહે છે કે રજસ્ચ પ્રવર્તમાનમ મયા ન દૃશ્યતે, અને પછી કહે છે કે નિરુદ્ધ તવ રથ અવતીર્ણોપી ન લક્ષ્યતે. તમારો રથ ઊભો છે કે ચાલુ છે ખબર નથી પડતી, આ એનું વર્ણન. કારણ કે આપણી પાસે આપણી તાકાત 10 કિલો ઉપાડ્યો ન હોય તો આપણે એમ જ માનીએ કે 11 કિલો કોઈ ઉપાડી શકવાનું નથી. 10,000 હાથીનું બળ રાયા ભીમમાં હતું, પણ આપણામાં તો સ્વાભાવિક છે કે 10 કિલાનું બળ હોય, તાકાત હોય આગળમાં, એટલે ભીમની એટલી તાકાત આપણે કેવી રીતે માની શકીએ. એટલા માટે માનસિકતા બદલો, આપણા કરતાં હંમેશા ચાણક્યને વાંચો. ચાણક્ય એટલું જ કહે કે આપણા કરતાં બીજા હોશિયાર છે બસ, મારા કરતાં તમે હોશિયાર છો બસ, આ માને છે. આ કોણ માને છે? આ કાલિદાસ માને છે. આગળમાં અમે આવી રીતે કહી અને માતલી કહે છે કે એતાવાન એવ, કારણ કે આમાં ઘણું બધું છે. આગળમાં એમ કે નલોપાખ્યની અંદર દમયંતીનો જ્યારે સ્વયંવર બતાવ્યો હતો ત્યારે દેવતાઓનો સ્પર્શ
પૃથ્વી ઉપર નહોતો થયો આગળ જ્યારે દમયંતીનો, કારણ કે સ્વયંવરમાં તો સ્વાભાવિક છે કે સ્વયં ઋણી તે આગળમાં, એમ કોણ તો કે કન્યા. જેવી રીતે સ્વયંવરના સ્વયંવરનું વર્ણન તો ઘણું બધું છે, તમારે જોતું હોય તો કહેજો. સીતાજી લઈ અને ઘણા બધા આવી રીતે વર્ણન છે આગળમાં. અમે અથવા કાલિદાસનું જો ને વિદ્યોત્તમાનું સ્વયંવર વર્ણન બીજું શું છે, ભલે પિતાએ પ્રતિજ્ઞા કરી હોય કે એને કરી હોય, પણ જે આવી તાકાત બતાવે એને મારી દીકરી પૈણે. આવી તાકાત ન બતાવે, ભૂપ સદસ એ કઈ બારા લગે ઉઠાવન ટરે ન તારા, આ પરશુરામ આ આપણા પરશુરામ આગળમાં. અમે એનું ધનુષ આવું હતું અને એનામાં તાકાત હતી, જે 10,000 હાથી જે રાજાઓ છે ઉપાડીને શક્યા આ પરશુરામે. જનકજીને આ બાણ આપ્યું હતું આગળમાં, અમે ઈ શિવ ધનુષ. પછી જે કંઈ બન્યું એ આગળમાં, આ આપણું ગૌરવ છે, આપણા વડવાઓ છે આગળમાં. અમે એટલા માટે આવી રીતે કહી અને ત્યારે કહે છે કે એ તાવાન એવ શતક્રતો હો આયુષ્મત શતક્રતો હો વિશેષ. બસ આપણામાં એનામાં આ ફેર છે. આવી રીતે કહી અને રાજા કહે છે કે હે માતલે કતમસ્મિન પ્રદેશે મારીચ આશ્રમ. મારીચનો આશ્રમ ક્યાં પ્રદેશમાં ક્યાં સ્થાનમાં છે, આવી રીતે પૂછે છે. જેવી રીતે આપણે જોઈ ગયા કે સ્વયંભૂ એટલે બ્રહ્માનો પુત્ર મરીચી અને મરીચીનો પુત્ર મારીચ અને એનો પુત્ર કણવા, બસ જોઈ લેવાનો અમે. એટલે ચોથી પેઢી છે કણવા આગળમાં. અમે આપણી કેટલી પેઢી થઈ જોજો આગળમાં. અમે બસ આવી તો અવતરણ વયું આવ્યું આગળમાં. આપણે તો બહુ તો 2-3-4 પેઢીનું નામ હોય એની ઉપર વિશ્વાસ કરી આની ઉપર કેમ નથી કરતા, ઉપર વયા જાઓ ક્યાંકથી તો આવ્યું જોઈ. કારણ કે આ તો સાંકળ છે, વચ્ચે તોડી નાખો તો બધાએ પડીએ આગળમાં. અમે ત્યારે માતલી આવી રીતે હસ્તે ન દર્શયન આવે હાથથી બતાવતા બતાવતા શાર્દુલ વિક્રીડિત છંદમાં 11મા શ્લોક બોલે છે કે વલ્મી કાગ્ર નિમગ્ન મૂર્તિ રુરસા સંદષ્ટ સર્પત્વચા કંઠે જીર્ણલતા પ્રતાન વલયે નાત્યર્થ સંપીડિત અસંવ્યા અંશ વ્યાપી શકુંત નીડ નિચિતમ બિભ્રજટા મંડલમ યત્ર સ્થાણુરિવાચલો મનિરસો અભ્યર્કબિંબમ સ્થિત. આપણા ઋષિ મુનિઓ કેટલું તપ કરતા હતા ત્યારે વિચિંદયંતી યમનન્ય માનસા દુર્વાસા જેવા બોલી શકે, અને આપણે બોલીએ જ ન થાય. આપણી આપણી ગણતરી છગન મગનમાં થાય. આમાં ક્યાંય ક્યાંય પણ બતાવો આગળ બોલ્યું હોય ન થયું હોય આગળમાં, અને આપણે બોલ્યું હોય થયું હોય આગળ, આ આપણા વડવાઓ ને આપણામાં આ ફેર આગળમાં. અમે કારણ કે એ આવી રીતે તપ કરતા હતા, કેટલું તપ કરતા હતા એ આની અંદર વર્ણન કરે છે આગળમાં. આમ અચલો મુનિ જો આગળમાં. અમે એટલા માટે મારીચનો આશ્રમ કઈ જગ્યાએ છે આવું દુષ્યંતે જ્યારે માતલીને પૂછ્યું, ઇતિ રાગના પૃષ્ઠ માતલી હસ્તે ન દર્શયન શ્લોકમ ઇમમ કથયતિ એકાદશમ શ્લોકમ ઇમમ કથયતિ. આગળ કહે છે કે યત્ર નામ યસ્મિન પ્રદેશે યસ્મિન સ્થાને અસૌ નામ મારીચ. કેવો છે વલ્મી કાગ્ર નિમગ્ન મૂર્તિ. વલ્મી એટલે બીજો કઈ નથી, રાફડો. તહી વાલીઓ લૂંટારામાંથી વાલ્મીકે બેના એમને નથી બેના, આખે આખું નામ એની ઉપર પોતાનું નામ ચડી ગયું આગળ. મૂળ નામ શું હોય ભગવાન જાણે. વાલીઓ લૂંટારો વાલીઓ લૂંટારો કાલિદાસ કાલિદાસ કહીએ, પણ વિદ્યુત્તમાં નાટક જોઈએ તો એનું કૃષ્ણમુખ નામ હતું. તમે જોજો નાની એવી ચોપડી છે એવડી, બહુ નાની એવી છે. બસ આ પંચતંત્ર આ ચોપડી જેવડી છે નાની ચોપડી. વિદ્યુત્તમાં નાટકમ લેખક કોણ છે મને યાદ નથી આગળમાં, પણ એની અંદર કૃષ્ણમુખ નામ હતું મૂળ. કારણ કે મૂળ નામ આપણે ભૂલી જઈએ છીએ એટલું આ એના તપનો કે આ એની તાકાતનો પ્રભાવ. એટલા માટે આગળ કહે છે કે વલ્મી કે નિમગ્ના મૂર્તિ યસ્ય સહ. એટલે વલ્મી કશ્ય અગ્રે, વલ્મીક એટલે રાફડો, જેની અંદર પોતાનું શરીર, મૂર્તિ એટલે શરીર, બીજું કંઈ નથી આગળમાં. અમે એટલા માટે આવી રીતે કહે છે કે એટલું તપ કરતા હતા કે એનું શરીર ઢકાઈ ગયું હતું. શેના દ્વારા?
જેને સૌથી શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર જો માટી હોય તો એ રાપડાને હોય છે, હંમેશા કાળી હોય છે. એક એક કણી કણી કરીને આવી તે કીડીઓ એ ભેગું કરે આગળ. એટલે કેટલા વર્ષો તપ કર્યું હશે આ જોઈ લ્યો આગળમાં. મેં એક વાલિયા લૂંટારોનું જ આપણે જોઈએ, આપણા મારી છે એની આગળ. ત્યારે આવી રીતે કહે છે કે વલ્મી કાગ્ર નિમગ્ન મૂર્તિ અને સંદષ્ટા સંલગ્ના સર્પસ્ય ત્વચા યસ્મિન સહ. કે સંદષ્ટા સર્પસ્ય ત્વક, કારણ કે એમાં સાપ રહેતા હોય, એ જ નાગ નાના એ નાના નહીં પડકા જેવા નહીં. છતાં પણ ધ્યાન રાખજો કે કોઈ વાલિયા લૂંટારે જ્યારે તપ કર્યું, જે મારીચનું વર્ણન આવે છે એની આવું તપ કર્યું, પણ કીડીએ પણ એને ચટકો નહોતો ફેર્યો. અને આપણે સંધ્યામાં આપણે કીડીઓ ચટકા ભરે છે જોઈ લેજો આગળમાં, કારણ કે આપણું ધ્યાન એમાં હોય છે. આપણું ધ્યાન સાપ તરફ હોય તો સાપનું આપણી ઉપર ધ્યાન હોય એટલે એની ઉપરથી આંખ ઉપરથી ખબર પડી જાય, ક્રોધો નેત્રેણ ગમ્ય થાય. પછી જેની તાકાત બેમાંથી જે પહોંચે, એટલા માટે આવી રીતે કહે છે કે યસ્મિન તત્ એવા ઉરસા મૂકી દેવાના. આવી રીતે જોઈ અને સર્પત્વચા એવા ઉરસા એવા વક્ષસ્થલે ન નામ જીર્ણ લતા પ્રતાન વલયે ન. હવે આગળ આવી જાય જીર્ણા ચાસવ લતા જીર્ણ લતા, જીર્ણ એટલે સુકાય, અને જીર્ણલતા નામ વલય નામ વેષ્ટન. કારણ કે એક વખત પગમાં આવ્યા પછી હાથીને પણ પાડી દે એટલું ધ્યાન રાખજો, એટલી એનામાં તાકાત હોય. જ્યારે લીલી હોય ત્યારે તમે તોડી શકો, પણ સુકાઈ ગયા પછી ઘડીકમાં ન તૂટે. માણસ તો બધું તોડી શકે, ન તૂટે એમ નથી કહેતો આગળ. એવા વલયે ન કંઠે ગ્રીવાયમ અત્યર્થમ સંપ્રીડિતઃ અંશો સ્કંધો વ્યાપ્તુમ શીલમ ઇતિ અંશવ્યાપી અંશવ્યાપી શકુંત નીદ નિચિતમ એવા જટા મંડલમ બિભ્રત. એવી જટા હતી, એવા વાળ હતા કે શકુંત એટલે પશુ અથવા પક્ષી, પણ અહીં પક્ષી લ્યો આગળમાં. મેં શકુંતાનામ નીદેન નીદૈહી નિચિતમ યુક્તમ એવું જટા મંડલમ બિભ્રત સ્થાણુ ઇવ. સ્થાણુ વૃક્ષ સ્વાભાવિક છે કે કોને કહેવાય, એને ઘણું બધું આની અંદર છે આગળમાં. અમે જેવી તમને જોઈ લેશું આગળમાં, એવું સ્થાણુ હિવ અચલ અયમ મુનિ. અચલ અયમ મુનિ મન કહ તો કે મરીચી પુત્ર કશ્યપ કયો મારીચ કયો જે કંઈ કયો એ આગળ એનો પુત્ર કાશ્યપ.